તો કબજિયાત બસ આજ છે, તમે વારે ઘડીએ જેને તે ખાઈ રહ્યા છો. દક્ષિણ ભારતમાં અમને એક જાદુઈ વસ્તુ મળી છે, તે તમારી અન્નનળીને ચોખ્ખી રાખશે. સાફ આંતરડું આરોગ્ય માટે બહુ મહત્વનું છે. જો તમે ફાસ્ટ ફૂડની દુકાનો કે સુપરમાર્કેટના શેલ્ફ પરથી ખાતા હોવ તો તમે સામાન્ય રીતે બહુ ઓછા પાણીવાળો ખોરાક ખાતા હશો. જો માંસાહારી ખોરાક લેતા હોવ તો પણ તે સમસ્યા છે, કેમ કે સિસ્ટમમાં તે બહુ ધીમે આગળ વધે છે. તમે જે પણ ખોરાક ખાઓ છો તેમાં પાણી વધારે હોવું જોઈએ. તમારું શરીર 70% વધુ પાણી છે. જો તમે કોઈ શાકભાજી ખાઓ તો સામાન્ય રીતે તેમાં 70% વધુ પાણી હોય છે. ફળોમાં 90% વધુ પાણી હોય છે. તો જો તમે તમારા ખોરાકમાં પૂરતા શાકભાજી અને ફળ અને મેવા અને કઠોળ ખાઓ તો મળત્યાગની જરા પણ સમસ્યા નહીં રહે. તમે બહુ સૂકો ખોરાક ખાઓ છો જેમાં પાણીની માત્રા સાવ નથી હોતી, તો જો તમે પૂરતા ફળ શાકભાજી મેવા અને કઠોળ ખાઓ તો આટલું કરવાથી તે ઠીક થઈ જશે. તો કબજિયાત બસ આજ છે, તમે વારે ઘડીએ જે ને તે ખાઈ રહ્યા છો. જો તમારા ભોજન વચ્ચે પૂરતો સમય હોય, એક ભોજન અને બીજા ભોજન વચ્ચે, તો તમને કબજિયાત નહીં થાય. વારે ઘડીએ તમે ખાતા રહેતા હોવ તો તે એક સમસ્યા છે. સામાન્ય રીતભાતમાં ઘીને હંમેશા પહેલા કોળિયા તરીકે ખવાતું હતું. ઘી એક રીતનું ઓઇલ છે જે આખી અન્નનળીનું ઓઇલિંગ કરી દે છે. તે તમારે સૌથી પહેલા ખાવું જોઈએ, જેથી તે ખોરાક માટે એક સરળ માર્ગ બનાવી દે. એક જ સમયે જો તમે ઘી અને કાર્બોહાઈડ્રેટ સાથે ખાઓ, ઘી અને ખાંડ સાથે ખાઓ, તો તે ચરબી વધારે છે. પણ જો તમે ખાલી ઘી ખાઓ અથવા એક નાના કોળિયા સાથે જો તમે શરૂઆતમાં ઘી ખાઓ તો તે એક ઓઇલ જેવું કામ વધારે કરે છે. તો જે વ્યક્તિ સરખી રીતે ઘી ખાય છે તે વ્યક્તિનું આંતરડું હંમેશા ચોખ્ખું રહેશે, કેમ કે ત્યાં કંઈ પણ ચોટતું નથી, કંઈ પણ લાંબા સમય સુધી ત્યાં રહેતું નથી. તો યોગા સેન્ટરમાં દિવસ શરૂ થાય છે લીમડા અને હળદરની એક નાની લખોટી જેવા બોલ સાથે. આની તમારી સિસ્ટમ પર શું અસર થાય છે તેના ઘણા પાસાઓ છે. એક વસ્તુ જે તે તરત કરે છે તે છે, તે તમારી અન્નનળીને ચોખ્ખી રાખે છે. જ્યારે આપણે ચોખ્ખી કહીએ છીએ તો આ એક જગ્યા છે જ્યાં સૌથી વધુ પ્રમાણમાં બીજા જીવો હોય છે. તો આ અન્નનળીની અંદર સૂક્ષ્મજીવોનું એક આખું ટોળું છે, માઇક્રો ઓર્ગેનિઝમ્સ. તેમાંના ઘણા આપણા મિત્ર જેવા બની ગયા છે. આપણે તેમના કારણે જીવીએ છીએ, તેમના કારણે ખોરાક પચાવી શકીએ છીએ. શરીરમાં ઘણી બધી પ્રક્રિયાઓ તેમના કારણે થાય છે, પણ છતાં તેવા ઘણા છે જે આપણા માટે હાનિકારક છે. લીમડાની વિશિષ્ટતા, ખાસ કરીને જ્યારે તે હળદર સાથે લેવાય છે, જો આ બંને વસ્તુઓ સાથે લેવામાં આવે તો મોટા ભાગે તે વસ્તુઓ જે શરીર માટે જરૂરી નથી, જે વસ્તુઓ શરીરને નુકસાન પહોંચાડી શકે છે, કોઈ પણ પ્રકારનું પરોપજીવી જીવન જે ત્યાં છે તે બધા ખતમ થઈ જાય છે. એક ચોખ્ખું આંતરડું આરોગ્ય માટે બહુ મહત્વનું છે. દૂધની વસ્તુઓમાં અમુક ઉત્સેચકો હોય છે, જે આજે કાપડ ઉદ્યોગ માટે અમુક ચીકણા પદાર્થ બનાવવા માટે વપરાય છે. આ પદાર્થો પાણીમાં ઓગળતા નથી, તો જ્યારે તમે દૂધની વસ્તુઓ વધારે ખાઓ છો ત્યારે તે તમારા આંતરડામાં ચોંટી જાય છે. તો બિનજરૂરી વસ્તુ જે સરળતાથી બહાર નીકળી જવી જોઈતી હતી તે સિસ્ટમમાંથી બહાર નહીં નીકળે. કહી શકાય કે આ ત્રણ ચમત્કારી ફળો છે ઉષ્ણકટિબંધીય પ્રદેશોના. તેને બરાબર રીતે ભેગા કરવામાં આવે, ત્રિફળા,
થોડા પાણી સાથે અથવા એક ચમચી દૂધ સાથે જો તમે લો અથવા મધ સાથે પણ જો તમે તેને લો તો સિસ્ટમની સફાઈ થઈ જશે. પણ જો તમને આ બધું ન મળે તો દક્ષિણ ભારતમાં અમને એક જાદુઈ વસ્તુ મળી છે, આને આપણે એરંડિયું તરીકે ઓળખીએ છીએ. બસ થોડુંક જ અડધું એરંડિયું દરરોજ રાતે તેને ગરમ કરીને પાણીમાં કે દૂધમાં મેળવો અને પી જાઓ. તમે જોશો કે તમારું આંતરડું સાફ રહે છે. જો તમે આ ન જાણતા હોવ તો આજે ડોક્ટર્સ આને માની રહ્યા છે. તમારા મનમાં જે થાય છે અને ત્યાં નીચે જે થાય છે તે જોડાયેલું છે. અમે યોગમાં આ હંમેશા કીધું છે કે જો તમારી લાગણીઓમાં અને વિચારોમાં કબજિયાત છે તો કુદરતી રીતે તમને કબજિયાત થશે જ. ત્યાં નીચે પણ તમે જાણો છો, આ જુઓ કઈ રીતે તમારું મન અને તે ભાગ જોડાયેલા છે. કેમ કે જે પણ તમે અહીંયા કરો છો કુદરતી રીતે તે તમારા જીવનના પાયા પર અસર કરે છે, મૂલધારા પર અસર થાય છે. બસ તમારા માથામાં તમે જે બકવાસ કરો છો તેના કારણે. જો તમે ગભરાઈ જાઓ તો કાં તો તમને ઝાડા થશે અથવા તો તમને કબજિયાત થશે. તેથી આપણે શીટ સ્કેર્ડ કહીએ છીએ. કાં તો તે ખોટા સમયે નીકળે છે અથવા તો તે કોઈ એક જગ્યાએ ભેગું થાય છે. કોઈ પણ રીતે તમે શીટ સ્કેર્ડ છો. બંને રીતે તમારા મનમાં જે થાય છે અને ત્યાં જે નીચે થાય છે તે જોડાયેલા છે.